ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી તો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વતની અને અમદાવાદ શાહીબાગ રાણી પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીનું ફરજ દરમિયાન મૃત્યુ થતા તેઓના માદરે વતન પ્રાંતિજ ખાતે ગાર્ડ ઓફ ઓનરની આપેલ સલામી છે. અમદાવાદ સાહીબાગ રાણી પોલીસ વિભાગમાં એસઆઈ તરીકે ફરજ બજાવતા પ્રાંતિજના વતની સાબિર મિયા બી સુમિયા કુરેશીની માંદગીના કારણે ફરજ દરમિયાન મૃત્યુ થતા તેઓને તેમના માદર વતન પ્રાંતિજ પથ્થીવાડા ખાતે તેઓને મૃતદેહ લાવવામાં આવ્યા હતા, જ્યાં પરિવાર સહિત સગા સંબંધી મિત્ર વર્તુળના શોકની લાગણી પ્રવૃત્તિ હતી. તો તેમને અંતિમ વિધિ પહેલા સાબરકાંઠા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મૃતકને ગાર્ડ ઓફ ઇનારનું સન્માન સાથે સલામી આપવામાં આવી હતી. જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વરાછા પોલીસ મથકમાં દારૂના 9 ગુનામાં વોન્ટેડ એવા રીઢા આરોપીને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસને એવી બાતમી મળી હતી કે વરાછા પોલીસ મથકમાં દારૂના 9 ગુનામાં વોન્ટેડ એવા ઓરિસ્સા વાસી દુદા પરિદા કતાર ગામ ઉત્કલ નગર ઝુંપડપટ્ટીમાં આવેલા સરકારી શૌચાલય પાસે ઉભો છે, જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચનો પોલીસ ત્યાં વોચ ગોઠવી રીધાને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો વરાછા પોલીસને સોંપવાની તાજવીજ હાથ ધરી હતી. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. જુનાગઢ વંથલીમાં લોકરક્ષક ભરતી કૌભાંડના વિરોધમાં કોંગ્રેસે મુખ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગુજરાતમાં હાલમાં જ લોકરક્ષકની ભરતી માટે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 9 લાખ જેટલા પરીક્ષાર્થીઓએ સખત મહેનત બાદ પરીક્ષા આપવા પરીક્ષા ખંડ સુધી પણ પહોંચી ગયા હતા. ત્યારે જ ખબર પડી કે પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે. રાજ્યમાં ફિક્સ પગારની લોકરક્ષકની ભરતી માટે યોજાયેલી પરીક્ષામાં ભાજપ સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિ માળતિયાએ પેપર ફોડીને ગુજરાતના 9 લાખ યુવાનોના ભવિષ્ય સાથે ગંભીર ચેડા કર્યા હોવાના આક્ષેપો કોંગ્રેસે કર્યા હતા અને પેપર લીક થવાની ઘટનાને લઈને મુખ્યમંત્રીએ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દેવું જોઈએ તેવી પણ માંગ કરી હતી. પેપર લીક થવાની ઘટનાને પગલે ગુજરાતના લાખો બેરોજગાર યુવાનોને ન્યાય આપવા, નાણાકીય લેતી દેતી અને ભ્રષ્ટાચાર બંધ કરવા અને પારદર્શક ભરતી પ્રક્રિયા થાય તેવી માંગ સાથે વંથલી કોંગ્રેસ સમિતિએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે બેરોજગારોને રોજગાર આપવાના બળગા ફૂંકતી રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ લેવાયેલી તલાટી, ટેટાટ, ગ્રામ સેવક, વિદ્યુત સહાયક, મુખ્ય સેવિકાની ભરતીમાં પણ કૌભાંડો બહાર આવ્યા હતા. ત્યારે પેપર લીકેજની ઘટના ખૂબ જ શરમજનક છે. ગુજરાતમાં બેરોજગાર યુવાનોની સંખ્યા જ્યારે વધુ હોય ત્યારે આવનારી લોકસભામાં ભાજપને આ ઘટનાના પગલે ભારે નુકસાન સહેવું પડી શકે તેમ છે. પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિ માઇનોરિટી સેલ, આજે વંથલી તાલુકા કોંગ્રેસ સમિતિ વતી અમે આવેદનપત્ર આપેલ છે કે 2 દિવસ પહેલાં લોકરક્ષક ભરતી કૌભાંડની અંદર પેપર લીક થયા સરકારની અણઆવડતને કારણે કે ભ્રષ્ટાચારને કારણે પેપર ફૂટા કે ફોડવામાં આવ્યા છે, એના કારણે ગુજરાતના 9 લાખ જેટલા વિદ્યાર્થીઓએ નુકસાની ભોગવી છે, એને માનસિક અસર થઈ છે, આર્થિક પણ નુકસાન થયેલું છે. વારંવાર જ્યારે સરકારની આ ભરતી પ્રક્રિયાઓમાં તલાટી ભરતી હોય કે ટાટની પરીક્ષા હોય, દરેક વખતે આવા પેપર લીક થાય છે તો ક્યાંક ને ક્યાંક સરકારની અણઆવડત છે અથવા જાણીબૂજીને કરવામાં આવે છે. જ્યારે ગુજરાતની અંદર લાખો વિદ્યાર્થીઓ બેકાર ફરતા હોય અને એને માત્ર ને માત્ર એક લાણ આપવા માટે આવી એક્ઝામના નાટક કરવામાં આવતા હોય અને એન ટાઈમે જ્યારે પેપર લીક કરીને લોકોને હેરાન કરવામાં આવતા હોય ત્યારે કોંગ્રેસ પાર્ટી ચૂપ બેસી ના રહે. અમારી લાગણી અને માગણી એ છે કે જે લોકોને હેરાન કર્યા છે તેને આર્થિક વળતર આપવામાં આવે અને સરકાર પોતાની નૈતિક ફરજ સમજી અને રાજીનામું આપે. હા બોલો. હું કોંગ્રેસ અગ્રગણી કાંતિભાઈ કાબા. આજે 2 દિવસ પહેલાં જે વિદ્યાર્થીઓએ પરીક્ષાનું પેપર લીક થયું છે તેમાં અમે કોંગ્રેસ પક્ષ આવેદનપત્ર આપ્યું છે અને વિદ્યાર્થીને જે સાસો ન્યાય મળે અને જે પેપર લીક કરવાવાળા છે એને સજા થાય એવી અમારી લાગણી અને માંગણી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો ભેસાણના બીઆરસી ભવન ખાતે શાળા બહારના બાળકોની બાબતને લઈને એક મીટિંગ મળી હતી, જેમાં બહારના 4 થી 18 વર્ષના બાળકોને સર્વે હાથ ધરવાનો હોય ત્યારે સરકારશ્રીની અને જિલ્લા કક્ષાની સૂચના અન્વયે ચર્ચા કરવામાં આવી હતી.
જૂનાગઢના ભેંસાણ તાલુકામાં શાળા બહારના 4-18 વર્ષના બાળકોનો સર્વે હાથ ધરવાનો હોય ત્યારે સરકારશ્રીની અને જિલ્લા કક્ષાની સૂચના અન્વયે ભેંસાણ તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્યો, હાઈસ્કૂલના આચાર્યો, સીઆરસી અને બીઆરસીની હાજરીમાં ભેંસાણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં ખુમાણ સાહેબ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના ડોબરિયા સાહેબ અને બીઆરસીના કોઓર્ડિનેટર શ્રી હાજરી પાઠવી હતી અને મીટિંગમાં સર્વે અંગે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા। તેમજ શાળા બહારના બાળકોના ફોર્મ ભરી આવા બાળકો મળી આવે તો ફોર્મ ભરી સમય મર્યાદામાં પહોંચતા કરવા અને આ સઘળી બાબતોમાં કાળજી રાખીને કામગીરી કરવા માટે સૌને અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન સ્વચ્છ શાળાના જે શાળાને એવોર્ડ મળ્યા છે તેવી શાળાના આચાર્યોને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ ખુમાણે કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ। તો હાલ બ્રેકિંગમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક। રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર। હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે, આપની રાશિ આપનું ભવિષ્ય। ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે। 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ। કોન્ટેક્ટ નંબર 9904294540। મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી। કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર। ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ। લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ। તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો। બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર। જૂનાગઢ માળિયા નજીકના ગળદર નજીક હાઈવે ઉપરથી સ્કોર્પિયો કાર સ્ટેરિંગ ગુમાવતા વીજ પોલ સાથે અથડાઈ, જેમાં કાર ચાલકનો આપાત બચાવ થયો હતો। જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ગળોદર હાઈવે પર જૂનાગઢ રોડ પર ગળોદર રામવાવ વચ્ચે એક કાર વહેલી સવારે પોતાનું સ્ટીયરિંગ ગુમાવતા નીચે પલટી મારતા કારે વીજ પોલ અને 66 કિવીના પોલને ભારે નુકસાન થયું અને તેના વીજ કરંટના તાર નીચે જમીન પર પડી ગયા હતા। અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા। કારમાં સવાર એક ડ્રાઈવર હતો, જે સમય સૂચકતાને કારણે તેમને કોઈ ઈજા થવા પામી ન હતી, જેમનો આબાદ બચાવ થયો હતો। સ્કોર્પિયો ગાડીના અથડાવાથી વીજ પોલ પડી જવાથી નુકસાની થઈ હતી। વાયર નીચે પડી જવાના કારણે લાઇટ બંધ રહેવાથી ખેડૂતોને પાવરમાં ભંગાણ પડ્યું હતું। PGVCL અને પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ। જૂનાગઢના માળિયા નજીક રાત્રિના કાઠિયાવાડી ભોજનનો સ્વાદ લેવા અમિત શાહ માળિયાના ગળુ શેરબાગની નંદનવન હોટલ પહોંચ્યા। ગળુની નંદનવન હોટલ ઉપર અમિત શાહના આગમનને લઈને પોલીસ કાફલા સાથે હાઈ સિક્યુરિટી બંદોબસ્ત ગોઠવાયો હતો। સોમનાથ પહોંચ્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથથી 20 કિલોમીટર દૂર હોટલ નંદનવન પર રાત્રિના કાઠિયાવાડી ભોજન લેવા પરિવાર સાથે પરત ફર્યા। વેરાવળ જૂનાગઢ નેશનલ હાઈવે પર ગઢુ નજીક આવેલા નંદનવન હોટલ પર અમિત શાહના આગમનને લઈને સુરક્ષા ગોઠવાઈ। રાત્રિનું ભોજન જમ્યા બાદ ફરી સોમનાથ માટે હાઈવેના માર્ગથી અમિત શાહ ફેમિલી સાથે સોમનાથ રાત્રિ રોકાણ માટે રવાના થશે। બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ। દામનગર શહેરના હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા અનોખી ઉજવણી કરાઈ અને જનજાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। દામનગર હોમગાર્ડ યુનિટ દ્વારા 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિનની શાનદાર ઉજવણી કરાઈ, જેમાં જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું અને વ્યસનમુક્તિ, બેટી બચાવો, સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો અને શહેરના વિવિધ વિસ્તારોમાં બિસ્કીટ વિતરણ સાથે ઘેર ઘેર સ્વચ્છતાની શીખ, બેટી બચાવો સાથે વૃક્ષારોપણ કરી 1 સપ્તાહ સુધી હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી કરી હતી। નટવરલાલ ભાટિયા સાથે NS ગુજરાત ન્યૂઝ, દામનગર। અરવલ્લીના બાયડ તાલુકાના ભાતીજના મુવાડા ગામે 6 દિવસ પહેલા અપહરણ કરાયેલ બાળકી રાજકોટથી મળી આવી। બાયડની યુવતીને રાજકોટના યુવક સાથેના પ્રેમ સંબંધના બાળકી જન્મી હોવાનો પુરવાર કરવા
બાળની યુવતીનું કર્યું હતું અપહરણ. પોલીસે અપહૃત બાળકીનો કબજો લઈને આરોપી યુવતીની ધરપકડ કરી છે. બાયડ તાલુકાના ભાતીજીના મુવાડા ગામે સુરેન્દ્રનગર બાજુનો શ્રમિક પરિવાર ઈંટો પાડવાના ભઠ્ઠા પર મજૂરી કામ માટે રહેતો હતો. ગત તારીખ 30 નવેમ્બરમાં રોજ રાત્રિના સમયે શ્રમિક પરિવાર પોતાની 6 માસની બાળકીને ખેતરમાં બનાવેલ પોતાના નિવાસસ્થાને ઘોડિયામાં સુડાવી મજૂરી માટે ગયો હતો અને પરોઢિયે મજૂરી કામ પતાવી પોતાના નિવાસસ્થાને આવ્યો ત્યારે ઘોડિયામાં પોતાની 6 માસની બાળકી ન હતી. તેથી આ શ્રમિક પરિવારે પોતાની બાળકીની આસપાસ તપાસ કરતા ક્યાંય પણ મળી ન હતી, જેથી આ શ્રમિક પરિવારે બાળ પોલીસને જાણ કરી હતી. બાળ પોલીસે અપહરણ કરાયેલ બાળકીના પિતાની ફરિયાદ લઈ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં એલસીબી દ્વારા અલગ અલગ ટીમ બનાવી અપહૃત બાળકીની તપાસ હાથ ધરી હતી. 6 માસની બાળકીના અપહરણ બાદ પોલીસે બાયડમાં રહેતા હિતેશ અને મુકેશ નામના 2 શકમંદોની ઝડપી પૂછપરછ હાથ ધરી. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે બાયડમાં રહેતી લક્ષ્મી નામની મહિલાને રાજકોટમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. આ મહિલાને રાજકોટના યુવક સાથે લગ્ન કરવા હતા, જેથી બાયડની લક્ષ્મી નામની યુવતીએ પ્રેમ સંબંધમાં બાળકી જન્મી છે તેવું પુરવાર કરવા બાળકીનું અપહરણ કરવાનું કામ બાયડના મુકેશ અને હિતેશ નામના યુવકોને સોંપ્યું હતું. તેના બદલામાં લક્ષ્મી આ બંને યુવકોને રૂપિયા આપવાની હતી. આવું નક્કી કર્યા બાદ 30 નવેમ્બરના રોજ મુકેશ અને હિતેશ નામના બંને યુવકોએ, કે હાલ ફરાર છે, તે બંને ભાતીજના મુવાડા ગામે ખેતરમાં ગયા હતા અને ઘોડિયામાં સુઈ રહેલી 6 માસની બાળકીનું અપહરણ કરી લક્ષ્મીને સોંપ્યું હતું અને લક્ષ્મી આ બાળકીને લઈને મહીસાગર જિલ્લાના સરોડિયા અને ત્યાંથી રાજકોટમાં રહેતા તેના પ્રેમીને ત્યાં લઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના એક પ્રેમ સંબંધ બાદ પ્રેમીએ લગ્ન કરવા માટે પ્રેમિકાએ પોતાના પ્રેમ સંબંધમાં જન્મેલું બાળક છે એ પુરવાર કરવા માટે બાળકીનું અપહરણ કરાવ્યું હતું. 30 નવેમ્બર 2018 કે દિન જો બાયડ મેં 6 મહિને કી છોટી લડકી કા અપહરણ હુઆ થા ઉસકે અનુસંધાન મેં 3-4 ટીમ મિલકે તપાસ કર રહી થી જિસમેં આજ એક ઇમ્પોર્ટન્ટ સફળતા મિલી હૈ જિસમેં લડકી કો રાજકોટ સે રિકવર કિયા ગયા હૈ ઓર લડકી સુરક્ષિત હૈ ઉસકો ઉસકે માં બાપ કે પાસ પહોંચા દિયા ગયા હૈ ઉસકા અપહરણ કરને વાલી લક્ષ્મી બહેન કો અરેસ્ટ કર લિયા ગયા હૈ ઓર લક્ષ્મી બહેન કો યે ક્રાઇમ કરને મેં સપોર્ટ કરને વાલે દો જો મુકેશ ઓર હિતેશ યે દો આરોપી ફરાર હૈ ઇનકો હમ જલ્દી પકડ લેંગે. મહેન્દ્ર પ્રસાદ સાથે NS ગુજરાત ન્યૂઝ અરવલ્લી. તો હાલ નો બ્રિટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.